दरोड़ा सतत 48 कलाक बाद पण यथावत रह्या छे। शहेरना राधिका ज्वेलर्स खाते सतत 6 जेटला आईटीना अधिकारीओ द्वारा सतत बीजा दिवसे पण तपास करवामां आवी हती। राजकोट शहेरमां लोधिका ज्वेलर्स, राधिका ज्वेलर्स, शिल्पा ज्वेलर्स, जेपी ज्वेलर्स, बिल्डर ग्रुप उपर बीजा दिवसे पण तपासनो धमधमाट शुरू हतो। मोटी रकम झड़पाई होवानी पण सूत्रो पासेथी माहिती मळी आवी रही छे। बैंक लॉकर्स तेमज रोकड रकम सहित विविध आर्थिक बाबतोनी पण तपास कराई होवानुं સામે આવ્યું। ઇન્કમટેક્સ અધિકારીઓ દ્વારા આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવી હોવાનું સૂત્ર પાસેથી જાણવા મળ્યું છે। રાજકોટના રાધિકા જ્વેલર્સ ઉપર આઈટી દ્વારા પાડવામાં આવેલા દરોડા સતત યથાવત છે। 11 જુલાઈએ જે છે એ સવારથી અહીંયા જે છે એ દરોડા પાડવામાં આવ્યા હતા। ચુસ્ત બંદોબસ્ત વચ્ચે જે છે અત્યારે આઈટીના જે અધિકારીઓ છે એ જ્વેલર્સ શોપની અંદર તપાસ કરી રહ્યા છે। મોટી સંખ્યામાં જે છે એ નાણાંનો વહીવટ મળી આવ્યો હોવાનું પણ સૂત્ર પાસેથી માહિતી મળી રહી છે। હાલ જો વાત કરવામાં આવે તો જે છે એ આ રાધિકા જ્વેલર્સની આસપાસની જે જ્વેલર્સ દુકાનો છે તે પણ અત્યારે બંધ જોવા મળી રહી છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો જે છે આઈટી વિભાગના અધિકારીઓ જે છે તેમના દ્વારા અલગ અલગ દિશાઓમાં તપાસ કરવામાં આવી રહી છે। કેટલું નાણાકીય વ્યવહાર ક્યાંથી થયો છે તેની પણ જે છે માહિતી મેળવાઈ રહી છે। તો બીજી તરફ કહી શકાય કે જે છે જમીન સહિતના જે અલગ અલગ દસ્તાવેજો છે તેમને પણ અત્યારે અહીંયા કબજે લેવામાં આવ્યા છે અને તેમની પણ તપાસ કરવામાં આવી રહી છે। હાલ જો સૂત્રો પાસેથી મળેલી માહિતીની વાત કરીએ તો જે છે અત્યારે કરોડો રૂપિયાની જે છે રકમ અત્યારે જપ્ત કરી હોવાની વાત સામે આવી રહી છે। જો કે હાલ આઈટીની રેડ યથાવત છે, આ રેડ પૂર્ણ થયા બાદ જે છે સામે આવી શકે છે। હાર્દિક ગુજરાતી રાજકોટ।